नमस्ते विद्यार्थी मित्रों, आज ना वीडियो में अपने धोरण 6 विषय गणित प्रकरण 5 पायाना आकारों की समझूती एमा तमारे गणित नी पाठ्य पुस्तक नो स्वाध्याय 5.2 एनो प्रश्न 7 घड़ियाळ ना काटा फरीने क्या उभा रहे से एमा अपने ए बी सी डी एम चार प्रश्नों पूछेला छे। विद्यार्थी मित्रों, आपणे प्रश्न 7 एमा ए बी सी डी आ चार प्रश्नों नो अभ्यास करी एनी पहला ए वस्तु बराबर याद राखजो के घड़ियाळ मां जो कांटो त्रण अंक फरे एटले एक काटखूणा जेटलू परिभ्रमण थाय। जो घड़ियाळनो कांटो 6 अंक फरे तो 2 काटखूणा जेटलू परिभ्रमण थाय। जो घड़ियाळनो कांटो 9 अंक फरे तो 3 काटखूणा जेटलू परिभ्रमण थाय। आ माहिती अपनी पासे होय तो आपणे ए बी सी डी आ चारे प्रश्नो खूब सरळताथी करी शकीशुं। हवे ए 6 वाग्ये शरू करीने एक काटखूणा जेटलू फरी तो घड़ियाळनो कांटो क्यां उभा रहेशे। विद्यार्थी मित्रों, आपणे शरूआत करवानी छे 6 वाग्ये એટલે આપણે એક કાંટો 6 વાગ્યા ઉપર દર્શાવીશ આ 6 વાગ્યા અને ઘડિયાળમાં આપણે ફરવાનું છે કેટલું એક કાટખૂણા જેટલું એટલે હમણાં જ ભણી ગયા કે એક કાટખૂણા જેટલું ફરવાનું હોય એટલે આપણે 3 અંક ખસવા એટલે 6 ઉપર છીએ 6 થી 3 એટલે 7 એટલે 1 અંક 8 એટલે 2 અંક 9 એટલે 3 એટલે ઘડિયાળનો કાંટો 9 ઉપર ઊભો હશે। नौ अपनी दिशा घड़ियाळना कांटानी दिशा छे तो अहींया लखेलू छे के 6 वाग्ये शरू करीने एक काटखूणा जेटलू फरीने घड़ियाळनो कांटो 9 ऊपर ऊभो रहेशे। पछी बी 8 वाग्ये शरू करीने 2 काटखूणा जेटलू फरीने शरूआत आपणे करवानी छे 8 वाग्ये એટલે એક કાંટો આપણે આવશે 8 વાગ્યા ઉપર। હવે ફરવાનું છે 2 કાટખૂણા જેટલું એક કાટખૂણો એટલે 3 અંક 2 કાટખૂણા એટલે 6 અંક ફરીશું ત્યાં ઘડિયાળનો કાંટો ઊભો રહેશે એટલે આપણે 8 વાગ્યે શરૂ કર્યું તો 8 થી આપણે ફરવાનું છે કેટલું તો 2 કાટખૂણા જેટલું એટલે 6 અંક એટલે 8 થી 9 1 અંક 9 થી 10 2 અંક 10 થી 11 3 અંક 11 થી 12 4 12 થી 1 5 અંક અને 1 થી 2 6 એટલે ઘડિયાળનો કાંટો આવશે 2 ઉપર। આપણી ફરવાની દિશા આ છે ઘડિયાળના કાંટાની દિશા તો 2 ઉપર ઘડિયાળનો કાંટો ઊભો રહેશે એટલે 8 વાગ્યે શરૂ કરીને 2 કાટખૂણા જેટલું ફરીને ઘડિયાળનો કાંટો 2 ઉપર ઊભો રહેશે। એના પછી સી 10 વાગ્યે શરૂ કરીને 3 કાટખૂણા જેટલું ફરી હવે આપણે 3 કાટખૂણા જેટલું ફરવાનું છે શરૂઆત ક્યાંથી કરીશું તો કે 10 વાગ્યે એટલે એક કાંટો આપણે 10 વાગ્યા ઉપર રાખવો પડશે અને પરિભ્રમણ છે 3 કાટખૂણા જેટલું 3 કાટખૂણા જેટલું એટલે આપણે 9 અંક ખસીશું ત્યાં ઘડિયાળનો કાંટો ઊભો રહેશે એટલે શરૂઆત ક્યાંથી 10 વાગ્યાથી એટલે અહીંથી 9 એટલે 1 2 3 4 5 6 7 8 ને 9 એટલે ઘડિયાળનો કાંટો 7 ઉપર આવશે આ આપણા પરિભ્રમણની દિશા છે બરાબર એટલે 7 ઉપર ઘડિયાળનો કાંટો ઊભો રહેશે અહીં આપણે જવાબ લખેલો છે કે 7 ઉપર ઊભો રહેશે। પછી ડી 7 વાગ્યે શરૂ કરીને
બે સરળ કોણ જેટલું ફરીને ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો રહેશે? આપણે શરૂઆત કરવાની છે 7 વાગ્યા, એટલે આપણે ઘડિયાળનો કાંટો દર્શાવીશું 7. હવે અહીંયા અગત્યનું છે, આપણે ફરવાનું છે કેટલું? તો કે બે સરળ કોણ જેટલું ફરવાનું છે. આવા પ્રશ્નો પરીક્ષામાં ખાસ પૂછી શકાય. પહેલા તો બે સરળ કોણ એટલે કેટલા કાટખૂણા એ સમજવું પડે. એક સરળ કોણ એટલે બે કાટખૂણા. આપણે અગાઉના વિડિયોમાં સરળ કોણ વિશે અભ્યાસ કરી ગયા કે 180 અંશના ખૂણાને સરળ કોણ કહેવાય અને એક સરળ કોણ એટલે બે કાટખૂણા થાય. કારણ કે 90 અંશ એટલે એક કાટખૂણો, 90 અંશ વત્તા 90 અંશ એટલે 180 અંશ એટલે બે કાટખૂણા થાય. એટલે એક સરળ કોણ એટલે બે કાટખૂણા, તો બે સરળ કોણ તો 4 કાટખૂણા. એટલે આપણે 7 વાગ્યે શરૂ કરીએ અને બે સરળ કોણ જેટલું ફરીએ એટલે આપણે 4 કાટખૂણા જેટલું ફરવું પડે અને 4 કાટખૂણા જેટલું ફરીએ એટલે આપણે 12 અંક ફરવું પડે અને 12 અંક ફરી એટલે આપણે પાછા 7 ઉપર જ આવીશું. 7 વાગ્યે આપણે શરૂ કરીએ અને 4 કાટખૂણા ફરીએ એટલે ફરીથી પાછા 7 ઉપર જ આવીશું. એટલે આપણે અહીંથી 7 વાગ્યે એટલે 12, એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12, એટલે ફરીથી ઘડિયાળનો કાંટો 7 ઉપર જ આવશે. એટલે આપણા પરિભ્રમણની દિશા છે એ આવી રીતે આવશે, ફરીથી પાછું 7 વાગ્યે જ આવશે. તો 7 વાગ્યે શરૂ કરી બે સરળ કોણ જેટલું ફરીને ઘડિયાળનો કાંટો 7 ઉપર ઊભો રહેશે. કારણ કે 4 કાટખૂણા એટલે 360 અંશનો ખૂણો થાય અને 12 અંક જેટલું ફરવાનું થાય. એટલે તમે જ્યાંથી શરૂ કરો ફરીથી ત્યાં જાઓ. 4 કાટખૂણા એટલે તમે માનજો કે 10 વાગ્યે શરૂ કરો અને 4 કાટખૂણા જેટલું ફરવાનું હોય તો 10 વાગ્યે જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયોમાં સ્વાધ્યાય 5.2 પ્રશ્ન 7 ઘડિયાળના કાંટા ફરીને ક્યાં ઊભા રહેશે એમાં એ બી સી ડી એમ 4 પ્રશ્નોનો અભ્યાસ કર્યો. તમારી જાતે ગણશો, વારંવાર વિડિયો જોશો તો સરસ આવડી જશે.